ઓલપા તાલુકાની બલકસ ગ્રામ પંચાયત 40 વર્ષથી સમરસ થઈ રહી છે. જોકે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બલકસ ગામના લોકો સમરસના બેનરો સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે તાલુકા પંચાયત કચેરીએ પહોંચતા આગામી 5 વર્ષ માટે પણ આ ગ્રામ પંચાયત સમરસ બનશે. બલકસ ગામના લોકો 40 વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકબીજાથી હારી મળીને ચૂંટણી સમરસ બનાવે છે અને આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીમાં પણ બલકસ ગામ સમરસ બનાવવા જઈ રહ્યું છે. મારું નામ કુલદીપસિંહ અટેસી ઠાકોર, ગામ બલકસ, ઓલપાડ તાલુકો. આજે અમે સૌ ઓલપાર મામલતદાર કચેરી ખાતે સરપંચની ચૂંટણીના ફોર્મ ભરવા માટે આવ્યા છે, પરંતુ મારું ગામ સમરસ જાહેર થયું છે કેમ કે મારા ગામમાં બીજા સામે કોઈ ઉમેદવારી કરી નથી. અને મારા ગામની એક પરંપરા છે કે ગામના મંદિરે સૌ વડીલો આગેવાનો ભેગા થઈ ગામમાંથી સરપંચ, ડેપ્યુટી સરપંચ અને સભ્યોની નિમણૂક કરવામાં આવે છે અને તે પ્રમાણે એનો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે છે. આજે તમે બેનરો સાથે આવ્યા છો, શા માટે? બેનર સાથે એટલા માટે આવ્યા છે કેમ કે અમને તો ગામ આજે 40 વર્ષથી સમરસ છે અને ગામની આ એકતા અમને નો ગર્વ છે. અમને એટલા માટે ને લોકોને પણ એક સંદેશ મળે કે જો આ બલકસ જેવું ગામ છે જ્યાં રજપૂત છે, કોળી પટેલ છે, આહિર છે, હરપટી છે, ગોસાઈ છે, બ્રાહ્મણ છે, આટલી વિવિધ જ્ઞાતિઓના છે, છતાં પણ ગામમાં જો એકતા જળવાઈ રહે તો ઘણા ગામો એવા છે જ્યાં એક જ વસ્તી છે અને કે થોડી ઘણી જે પણ હોય, પરંતુ દરેક ગામો આ રીતે સમરસ થાય એવો મારો સંદેશ છે. અને એ સમરસ થવાથી ગામનો વિકાસ અને ગામની એકતા જળવાઈ રહે એ આજે બેનર સાથે આવવાનો મારો એક સંદેશ છે.